કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો મોકલી શકે છે. જો કે હપ્તો કયા દિવસે રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર આવતા અઠવાડિયે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની જાહેરાત કરી શકે છે. પરંતુ આ દરમિયાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો 2 કરોડથી વધુ ખેડૂત મિત્રોને નહીં મળે. પીએમ કિસાન યોજનાની અંદર 13મા હપ્તા પહેલા શું મોટો ફેરફાર કરવામાં આવ્યો છે યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જણાવું એ પહેલા હજુ સુધી જે પણ ખેડૂત મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. આ વખતે સરકારે છેતરપિંડીથી બચવા માટે પીએમ કિસાન યોજનાની અંદર કેટલાક નિયમો બનાવ્યા છે, જેમાં આધાર લિંક સાથેના નિયમના કારણે ઘણા ખેડૂતોના નામ આ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી યોજના હેઠળ આધાર લિંક નથી કરાવ્યું અથવા તો ઈ કેવાયસીનું કાર્ય પૂર્ણ નથી કર્યું તો તમે 13મા હપ્તાથી વંચિત રહી શકો છો. એટલે કે જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી આધાર લિંક નથી કરાવ્યું અથવા તો ઈ કેવાયસીનું કાર્ય પૂર્ણ નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોને 13મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે. અને આપને જણાવી દઈએ કે 12મો હપ્તો ગયા વર્ષે 17 ઓક્ટોબરના દિવસે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 12મા હપ્તામાં 8.42 કરોડ ખેડૂતોને 12મો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો. તેમાં પણ અનેક ખેડૂતો યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહ્યા હતા, જ્યારે લગભગ 10.45 કરોડ ખેડૂતોને 11મો હપ્તો મળ્યો હતો. એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર લાભાર્થી ખેડૂત મિત્રોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ફક્ત તે ખેડૂતોને જ લાભ આપવામાં આવશે જેઓ પીએમ કિસાન યોજનાને પાત્ર છે. અયોગ્ય ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. આવા લોકોને યોજનાનો લાભ ન મળે તે માટે 4 નિયમો બનાવવામાં આવ્યા છે. સરકારના નવા નિયમ અનુસાર આ 4 બાબતોને પૂર્ણ કરનાર ખેડૂતોને જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો મળશે. આમાં ખેડૂતોનું ઈ કેવાયસી હોવું જોઈએ, ખેડૂતના જમીનના રેકોર્ડ પર એવો ઉલ્લેખ હોવો જોઈએ કે તે જમીનનો માલિક છે, ખેડૂતનું બેંક અકાઉન્ટ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે લિંક હોવું જોઈએ, અને સૌથી મહત્વની શરત એ છે કે ખેડૂતનું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ. જો તમે આમાંથી કોઈ પણ શરત પૂરી નથી કરતા તો આ કામ તરત જ પૂર્ણ કરી લેજો, જેથી કરીને 13મો હપ્તો તમારા ખાતાની અંદર ટ્રાન્સફર થઈ શકે. તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જી કેવાયસી કરાવી લે, જેથી કરીને 13મો હપ્તો સરળતાથી મળી શકે. અને સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અંદર જો કોઈ નવો ફેરફાર કરે છે અથવા તો 13મા હપ્તાની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.